બાળકોનો ગેરફાયદાઓ એમાં લેવાતા હોય છે. ઓકે રૂઝાનબેન, મને એ કહેશો કે જે પ્રકારે બિનલબેન અત્યારે વાત કરી કે દરેકે પોતાની જવાબદારી સમજવી પડશે, અને આપ જે રીતે કહી રહ્યા છો કે તારીખ પે તારીખ વારંવાર આવે છે એટલે કાયદાનું કામ હજી એટલું સંપૂર્ણ નથી કરી શકતો આપના મુજબ, તો પછી ડેટા મુજબ. ઓકે ડેટા મુજબ ચલો, કહેવાનો મતલબ એ છે કે કાયદો અને એ બધાની વાત તો ત્યારે આવશે જયારે કોઈ ઘટના આવશે, કેસ બનશે અને આગળ વધશે, પરંતુ એને અટકાવવા માટે એની પહેલાના પગલા લેવા પડશે. અલગ અલગ એનજીઓ લેવા પડશે, સામાજિક કાર્યકરો લેવા પડશે, સમાજના વડીલ આગેવાનો લેવા પડશે. ત્યાં તમને શું લાગે છે કેવા પ્રકારની એક્ટિવિટીઝ વધવી જોઈએ જેથી કરીને આમાં કંટ્રોલ કરી શકાય? કારણ કે કાયદો એ આમ જોવા જઈએ તો આ એક નકારાત્મક પરિણામ આવ્યા પછીનું કામ કરવાવાળું એક તત્વ છે, પરંતુ એ પરિણામ જયારે નકારાત્મક આવે છે ત્યારે સમાજમાં આ પ્રકારની વૃત્તિઓ વધી છે, એને રોકવામાં અસફળ થયેલા તમામ લોકો છે, એનું બી પરિણામ છે, એ બી આપણે સ્વીકારવું પડશે ને? આપણે કેમ અત્યારે કાયદા પર ફોકસ, તમારા પોઈન્ટ પર કાયદા પર એટલું ફોકસ કરીએ કે ઇટ ઇઝ કોલ્ડ ડેટરન્ટ. ડેટરન્ટનો મતલબ એ સેમ અગેન એક્ઝામ્પલ સાઉદી અરબ કે નાક કે સામે નાક કટા, નાક કે સામે નાક, એટલે લોકો ગભરાય. સી આમાં આખો ધીસ ઇઝ ઓલ અ સાયકોલોજીકલ ગેમ. તમે જુઓ તો સાયકોલોજીકલ બાળકના પોઈન્ટ પર સાયકોલોજીકલ ગેમ છે, એમાં ફિઝિકલ ગેમ નથી આવતી, યામાં ઈગો ગેમ બી નથી આવતી. તમે અગર મોટામાં રેપ જોશો ને તો એમાં ઈગો પાવર એ ગેમ આવશે લેડીઝ મોટાવાલામાં, પણ આ આખી ગેમ છે બાળકોનું સાયકોલોજીકલ ગેમ કે ભાઈ પોતાને એની હવસ એને પેલી ફૂલફિલ કરવી છે, આ એ આખી ગેમ છે. હવે એને ડેટરન્ટ કઈ રીતે, ડેટરન્ટ એને એવું શું ખોફ હોવો જોઈએ? એ ખોફ હોવો જોઈએ કે બસ અગર હું કંઈક બી કરીશ તો હું મરી જઈશ, યા એટલે હું પકડાઈ જઈશ ને હું મરી જઈશ, યા મને આમ હેરાન થશે, આંખ કે સામે આંખ ને નાક કે સામે નાક થશે. એટલે આપણે ત્યાં સુધી કાયદાને ભાઈ અગર આપણે આટલો બધો ઓડિયન્સ કેમ આવ્યું? તો લોજિક વોઝ કે ભાઈ અગર બે ચાર ફાંસીઓ થાય તો લોકો ગભરાય કે ભાઈ અમે મરી જઈશું, અમને ફાંસી થશે. અત્યાર સુધી લોકોના માનવા થશે કુછ નહીં હોતા, કારણ કે એના ફ્રેન્ડે કર્યું છે ને બચી ગયો, એટલે ઇસમે ક્યાં કુછ નહીં, એ તો એસે હમારે લીએ તો ખેલ હે. હવે તમે એટલે આ મેં એટલો એનો જવાબ આપ્યો. હવે તમારો જે બીજો ક્વેશ્ચન હતો કે આપણે એઝ અ સોસાયટી શું કરવું જોઈએ, તો ઇટ ઇઝ વેરી ક્લિયર. અત્યારે જે આપણે બધા સોસાયટી જાગૃત થઈ રહી છે, એકબીજાને બોલી રહી છે, આપણે અહીંયા જે તમે હું ડિસ્કસ કરી રહ્યા છે એઝ અ સોસાયટી, તો ફંડામેન્ટલ્સ આર વેરી ક્લિયર કે હવે આપણે અત્યાર સુધી બેટી બચાવો બેટી પઢાવો લેડીઝ પર કામ કર્યું છે, હવે એઝ અ સોસાયટી આપણે જેન્ટ્સ પર અનફોર્ચ્યુનેટલી આપણે એ દીકરીને મેન્ટલી બી સ્ટ્રોંગ બનાવીને ફિઝિકલી સ્ટ્રોંગ બનાવીને આ કરવું તે કરવું ગુડ થઈ રહ્યું છે, પોઝિટિવ એમાં સ્ટેપ્સ આવી રહ્યા છે, પણ હવે આપણે અનફોર્ચ્યુનેટલી આપણે દીકરાઓ પર થોડું કોન્સન્ટ્રેશન ના કર્યું. પણ એ આપણે ભૂલી ગયા કે ભાઈ હવે કરી કોણ રહ્યું છે? છોકરાઓ કરી રહ્યા છે. એટલે હવે થોડું છોકરાઓ પર કોન્સન્ટ્રેશન કરીને, જાણે કે મેં તમને અત્યારે આ બધું રિસર્ચમાં આવ્યું હતું કે મેં ના કહું કે પેલો જે લેબર ક્લાસ માણસ છે એને કોઈ જે જિંદગીમાં લેડીઝ જોઈ નથી, કારણ કે પહેલાથી એને લેડીઝથી દૂર રાખ્યા છે, અને એના માટે લેડીઝ એટલે બહુ મોટી ચીજ ને એને બીકોઝ ઓફ ધ સ્ક્યુડ ઓફ સેક્સ રેશિયો એને છોકરી નથી મળતી, આ પરણી નથી શકતો, આ પૈસા નથી, જે બી ઇસ્યુઝ છે એના પોવર્ટીના ઇસ્યુઝ છે કે છોકરી નથી મળતી પરણવામાં, એટલે એની જે અંદરની પેલી ભૂખ છે એ બહાર આવી રીતે બાળકો પર કાઢે છે. એટલે નાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ કે હાઉ ટુ વર્ક ઓન ધીસ પર્ટિક્યુલર પીપલ એન્ડ સી ટુ ઇટ કે એ લોકોને આપણે જે રીતે ટ્રેનિંગ આપી અને એ લોકોને આપણે મેઇન સ્ટ્રીમમાં નાખવા પડશે. અત્યારે એ લોકો શું વિચારે છે કે અમે બેકવર્ડ ક્લાસમાં આવ્યા છે, કોઈ અમને જોતું નથી, અમને ગણતું નથી ને અમારે ક્યાં થતી નથી, એટલે એ લોકો બાળકીઓ પર પોતાનો રોષ કે જે બી હવસ કાઢી રહ્યા છે. પણ અગર ઇફ વી આર પુટિંગ ધેમ ઇન મેઇન સ્ટ્રીમ, ટોકિંગ વિથ ધેમ, મેકિંગ ધેમ અન્ડરસ્ટેન્ડ, ટ્રાઇંગ ટુ મેક ધેમ અ ગુડ સિટીઝન. અને યસ, અત્યારે મેં જે બોલ્યું છે હું બોલી નથી રહી, મારો પ્રોજેક્ટ બની રહ્યો છે, એટલે આઈ એમ ગોઈંગ ટુ વર્ક ઓન ધીસ. સો ગીવ મી સમ ટાઈમ એન્ડ આઈ ઓલસો ગીવ યુ રિસર્ચ ફોર ધેટ. લેટ્સ હોપ ફોર ઇટ. સોનલ, મને કહેશો કે આ તમામ વસ્તુમાં જરા આપણે ચર્ચા કરીને સમાજને એક દિશા આપવાની વાત કરી રહ્યા છે.